જિલ્લા પર્યટન સ્થળમાં સમાવવામાં પણ રામકુંડની તંત્રએ ઉપેક્ષા કરી હતી અંકલેશ્વર ઓળખ અને આધ્યાત્મિક ધરોહર તબક્કાવાર ખત્મ થવાના આરે આવી રહી છે અંકલેશ્વર નર્મદા તટે વસૂલતા અંકલેશ્વરનો ઉલ્લેખ પૌરાણિક સાહિત્યોમાં આજે પણ જોવા મળે છે અનેક ધાર્મિક સ્થળો સાથે જોડાયેલ અંકલેશ્વરને આધ્યાત્મિક નગરી તરીકે પણ ઓળખ મળી છે પરંતુ તંત્રની પાપે આજે આધ્યાત્મિક ધરોહરો નામ શેષ થવાની આરે છે આ પહેલાં જળકુંડ કે આધ્યાત્મિક ઉપરાંત આઝાદીના લડવૈયાઓ સાથે સંકળાયેલ છે તે દસ વર્ષ પૂર્વે નામ શિષ્ઠ થઈ ગયું તો હવે રામકુંડનો વારો આવ્યો છે ભગવાન રામના જન્મ સાથે સંકળાયેલ રામકુંડ સુકું ભઠ્ઠ પડ્યું છે માત્ર મધ્યમાં પાણી કુદરતી ઝરણા પાસે ખાબોચ્યું ભરાયેલું જોવા મળી રહ્યું છે બે વર્ષ પૂર્વે જ કુંડની સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ પાલિકા તેના ઉત્થાન પાછળ પણ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા જેના ટૂંકા ગાળામાં રામકુંડ સુકાઈ ગયું છે જે પાછળ ભૂગર્ભ તળીએ જવાનું પણ એક કારણ સામે આવ્યું છે જે તંત્રની વારંવારની ઉપેક્ષાને લઈ હવે ભગવાન રામના વનવાસ સાથે જોડાયેલ રામકુંડ ભાવિ પેઢી માટે માત્ર ફોટોમાં નિહાળે તેવો નવાય નહીં રામકુંડનું મહાત્મ્ય શું છે તો એ જાણીએ કે પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ રામકુંડ ભગવાન રામ દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યો હતો સીતા માતાની તરસ છીપાવવા ભગવાન રામે બાણ મારી અહીં પાણીનું ઝરણું કાઢ્યું ત્યારથી અહીં પાણી કુદરતી ઝરણા ફૂટી રહ્યા છે એટલું જ નહીં બે વર્ષ પૂર્વે સફાઈ દરમિયાન હતી પૌરાણિક મૂર્તિઓ પણ કુંડમાંથી મળી આવી હતી રામકુંડને પર્યટન સ્થળમાં સમાવવામાં પણ ઉપેક્ષા કરાઈ છે સરકાર દ્વારા થોડા વર્ષો પૂર્વે જિલ્લા પર્યટન સ્થળો બાબતે સર્વે કરી કબીરવડ સહિત કાવી કંબોઈ જેવા સ્થળો પર્યટન સ્થળ સમાવેશ કર્યો હતો તે બાબતે રામકુંડને પણ પર્યટન સ્થળમાં સમાવવાની રજૂઆતો કરવામાં આવી હતી આધ્યાત્મિક પૌરાણિક રામકુંડ બાબતે તે વખતે પણ તંત્રએ નજર અંદાજ કર્યો હતો એક સમયે નગરની જળસંચય રચના કહો કે રાજાઓનું આયોજન અંકલેશ્વર નગરના ફરતે એક સમયે એકવીસ કુવા અગિયાર જેટલી વાવ અને ગામ તળાવ હસ્તી તળાવ અને ઢેઢિયા તળાવ તેમજ કાગડી તળાવ કંકુ તળાવ હતા જે પૈકી માત્ર ગામ તળાવ અસ્તિત્વ ધરાવે છે બાકી તમામ વાવ અને કુવા નામ શેષ થઈ રહ્યા છે તો રામકુંડ જલકુંડ અને બલબલાકુંડ હતું જે પૈકી હવે માત્ર એક જ કુંડ છે જે અસ્તિત્વ ધરાવે છે